કેમ છો બાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન, પાઠ 6. પાઠનું નામ છે જિલ્લો અને તેના તાલુકાઓ, તેનો ભાગ 2. આગળ આપણે ભાગ 1માં જિલ્લાઓ, તેના તાલુકાઓ વિશે માહિતી મેળવી હતી. હવે પાઠ અધૂરા જ્યાં હતો ત્યાંથી આગળ વધી શું હવે તેની બાકીના જિલ્લાઓ અને જિલ્લા મથકો અને તાલુકા વિશે અહીં ફરીથી આગળ માહિતી મેળવીએ. ભાગ 2 દરમિયાન તો આપણે 4 અહીં જિલ્લો વાંચીએ. તો કયો જિલ્લો આપેલો છે, કયો જિલ્લો છે અહીં? મહીસાગર. મહીસાગર જિલ્લાનું જિલ્લા મથક કયું છે? લુણાવાડા. લુણાવાડા જિલ્લાનું જિલ્લા મથક કયું છે, જિલ્લો કયો આપેલ છે અહીં? મહીસાગર. આ મહીસાગર જિલ્લો છે. હવે તેના તાલુકાઓ કયા કયા છે તેના વિશે માહિતી મેળવીએ. કયા છે? લુણાવાડા, કડાણા, ખાનપુર, સંતરામ, બાલાસિનોર અને વીરપુર. આ બધા તાલુકાઓ મહીસાગર જિલ્લામાં આવેલ છે. આગળના જિલ્લા વિશે માહિતી મેળવીએ. આગળનો જિલ્લો કયો છે? મહેસાણા. મહેસાણા જિલ્લાનું જિલ્લા મથક પણ મહેસાણા જ છે. હવે મહેસાણા જિલ્લામાં કેટલા અને કયા કયા તાલુકા આવેલા છે તેની માહિતી અહીં મેળવીએ. તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જોઈએ. મહેસાણા, સતલાસણા, ખેરાલુ, વડનગર, વિસનગર, વિજાપુર, કડી, બહુચરાજી, ઊંઝા, ગોઝારિયા અને જોટાણા. આ બધા તાલુકાઓ મહેસાણા જિલ્લામાં આવેલ છે. આગળનો જિલ્લો છે મોરબી. મોરબીનો જિલ્લા મથક મોરબી છે. તો મોરબી જિલ્લાના તાલુકા વિશે આપણે માહિતી મેળવીએ. મિત્રો, મોરબી માળિયા મિયાણા, વાંકાનેર, ટંકારા અને હળવદ, આ બધા જુદા જુદા તાલુકાઓ મોરબી જિલ્લામાં આવેલા છે. હવે આગળનો જિલ્લો જોઈએ, કયો છે? રાજકોટ. રાજકોટ જિલ્લાનો જિલ્લા મથક પણ રાજકોટ છે. તેના તાલુકાઓ વિશે માહિતી મેળવીએ. તો રાજકોટ પડધરી, લોધિકા, કોટડા સાંગણી, જસદણ, ગોંડલ, જામકંડોરણા, ઉપલેટા, જેતપુર, ધોરાજી અને વિંછિયા, આ બધા તાલુકાઓ ક્યાં આવેલા છે? રાજકોટ જિલ્લામાં. હવે આગળના જિલ્લા વિશે માહિતી મેળવીએ. આગળનો જિલ્લો કયો છે? વડોદરા. વડોદરા જિલ્લાનું જિલ્લા મથક વડોદરા છે. તો તેના તાલુકાઓ વિશે અહીં આપણે માહિતી મેળવીએ, તે ધ્યાનથી સાંભળીએ. તો વડોદરા જિલ્લાનું તાલુકાઓ કયા કયા છે? વડોદરા, સાવલી, વાઘોડિયા, પાદરા, કરજણ, સિનોર, ડભોઈ અને દેસર, આ બધા તાલુકાઓ વડોદરા જિલ્લામાં આવેલા છે. હવે આગળનો જિલ્લો છે વલસાડ. વલસાડ જિલ્લાનું જિલ્લા મથક વલસાડ જ છે. હવે આ વલસાડ જિલ્લામાં કયા કયા તાલુકાઓ આવે છે એની આપણે અહીં માહિતી મેળવીએ. તો વલસાડ જિલ્લાના મથક તાલુકાઓ વલસાડ, પારડી, ધરમપુર, ઉમરગામ, કપરાડા અને વાપી, આ બધા ક્યાં આવેલા છે? વલસાડ જિલ્લામાં તાલુકા. હવે આગળનો જિલ્લો કયો છે અહીં? સાબરકાંઠા. સાબરકાંઠાનું જિલ્લા મથક કયું છે? હિંમતનગર. તો હિંમતનગર કોનું જિલ્લા મથક છે? તો સાબરકાંઠાનું. અથવા એમ પૂછાય સાબરકાંઠો જિલ્લાનું જિલ્લા મથક કયું? તો હિંમતનગર. હવે આપણે જોઈએ સાબરકાંઠા જિલ્લામાં કયા કયા તાલુકાઓ આવેલા છે. હિંમતનગર, ખેડબ્રહ્મા, વિજયનગર, ઈડર, પ્રાંતિજ, વડાલી, તલોદ અને પુશીના, આ બધા જ તાલુકા કયા જિલ્લામાં આવેલ છે મિત્રો? સાબરકાંઠામાં. હવે આગળના જિલ્લા વિશે આપણે માહિતી
મેળવીએ. કયો આગળનો જિલ્લો છે? અહીં સુરત, તેનું જિલ્લા મથક પણ સુરત જ છે. અને તેમાં કયા કયા તાલુકાઓ આવેલા છે સુરતમાં, તે આપણે અહીં જોઈએ. સુરત સિટી 84, ઓલપાડ, કામરેજ, માંગરોળ, માંડવી, ઉમરપાડા, બારડોલી, મહુવા, પલસાણા, આ બધા તાલુકા કયા જિલ્લામાં આવેલા છે? સુરત જિલ્લામાં. હવે આગળનો છેલ્લો જિલ્લો કયો છે? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લાનું જિલ્લા મથક કયું છે? સુરેન્દ્રનગર. હવે આ સુરેન્દ્રનગરમાં કયા કયા તાલુકા આવે છે એ વિશે માહિતી મેળવીએ. મિત્રો, વઢવાણ, લીમડી, સાયલા, ચોટીલા, મૂળી, ધાંગધ્રા, દસાડા, લખતર, ચૂડા અને ખાનગર, આ બધા તાલુકાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે. તો અહીં આપણે દરેક જિલ્લાના તાલુકાઓ વિશે માહિતી મેળવી. આ બધા જિલ્લા અને તાલુકા ગુજરાત રાજ્યમાં આવે છે. ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ અને 250 તાલુકાઓ છે. કેટલા જિલ્લાઓ વિશે માહિતી મેળવી આપણે? 33 જિલ્લાઓ અને તેમના કેટલા તાલુકા હતા જુદા જુદા? 250. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે એ આપણે જ્યારે સામાન્ય જ્ઞાન વિશે ચાલુ કર્યો ત્યારે પણ તેની માહિતી મેળવી હતી. ગુજરાતનો વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો કચ્છ અને નાનો જિલ્લો ડાંગ છે. આ વાક્ય ખાસ પરીક્ષામાં સવાલ રૂપે અથવા ખાલી જગ્યા રૂપે તો પૂછાય જ છે. અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. હવે આ પાઠને લગતું સ્વાધ્યાય આપણે અહીં જોઈશું. તેમાં છે પ્રશ્ન એ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો શું છે પહેલી ખાલી જગ્યા? ગુજરાત રાજ્યના ખાલી જગ્યાઓ જિલ્લાઓ છે 29 કે 33? આપણે પાઠ દરમિયાન જોયું કે 33 જિલ્લા છે, તો ખાલી જગ્યામાં લખીશું 33. અમદાવાદ જિલ્લાનું જિલ્લા મથક ખાલી જગ્યા છે. અમદાવાદ કે ગાંધીનગર પાઠ દરમિયાન આપણે સમજ્યા હતા ને, મેં કહ્યું હતું તમને જિલ્લાનું જિલ્લા મથક અથવા જિલ્લા મથકનું જિલ્લો એ રીતે પણ ખાલી જગ્યા પૂછાય છે. તો અમદાવાદ જિલ્લાનું જિલ્લા મથકમાં શું લખીશું? અમદાવાદ જ લખીશું. હવે છે આગળની ખાલી જગ્યા. ચાણસમાં ખાલી જગ્યા જિલ્લામાં આવેલો તાલુકો છે. કૌંસમાં શું આપેલું છે? મહેસાણા અને પાટણ. તો ખાલી જગ્યામાં આપણને ખબર છે કે સાચો જવાબ શું છે? પાટણ. તો પાટણ શબ્દ અહીં લખીશું ખાલી જગ્યામાં. આગળની જ ખાલી જગ્યા છે. પાલનપુર ખાલી જગ્યા જિલ્લાનું જિલ્લા મથક છે. સાબરકાંઠા કે બનાસકાંઠા? બનાસકાંઠા. તો ખાલી જગ્યામાં લખીશું બનાસકાંઠા. આગળની ખાલી જગ્યા. ગુજરાતનો વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો ખાલી જગ્યા છે. પાઠ દરમિયાન આપણે જોયું હતું, મેં તમને કહ્યું હતું ને ખાલી જગ્યા કે પ્રશ્ન દરમિયાન આ સવાલ પૂછાય છે કે સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટિએ જિલ્લો કયો છે. અહીં ઓપ્શન એટલે કે કૌંસમાં આપેલું છે પાટણ અને કચ્છ. તો જવાબમાં શું આવશે? કચ્છ. આગળની ખાલી જગ્યા. જાંબુઘોડા ખાલી જગ્યા જિલ્લામાં આવેલો તાલુકો છે. કૌંસમાં આપેલ છે દાહોદ અને પંચમહાલ. તો જાંબુઘોડા આપણને ખબર છે ક્યાં આવેલું છે? પંચમહાલ. તો ખાલી જગ્યામાં લખીશું પંચમહાલ. આગળની ખાલી જગ્યા છે ઉમરગામ. ઉમરગામ ખાલી જગ્યા જિલ્લામાં આવેલો તાલુકો છે. અહીં ઓપ્શનમાં આપેલા છે વલસાડ અને ભરૂચ. તો જવાબમાં આવશે વલસાડ. આગળની ખાલી જગ્યા છે કચ્છ જિલ્લાનું જિલ્લા મથક ખાલી જગ્યા છે ભુજ કે માંડવી. પાઠ દરમિયાન આપણે જોયું હતું કે કચ્છ જિલ્લાનું જિલ્લા મથક શું હતું? ભુજ. તો આપણે અહીં ખાલી જગ્યામાં ભુજ લખીશું. આગળનો સવાલ ખાલી જગ્યા છે ઉપલેટા ખાલી જગ્યા જિલ્લામાં આવેલો તાલુકો
હવે ઉપલેટા કયા જિલ્લામાં આવેલું છે, સુરેન્દ્રનગર કે રાજકોટ? રાજકોટમાં. તો ખાલી જગ્યામાં લખીશું રાજકોટ. આગળની અને છેલ્લી ખાલી જગ્યા રાજપીપળા, ખાલી જગ્યા જિલ્લાનું જિલ્લા મથક છે. નર્મદા કે નવસારી? નર્મદા. તો ખાલી જગ્યામાં લખીશું નર્મદા. પ્રશ્ન બે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે શબ્દોમાં લખો. આખા વાક્યમાં જવાબ લખવાના નથી, માત્ર શબ્દમાં જ લખવાનો છે. તો પહેલું વાક્ય જોઈએ, પહેલો પ્રશ્ન જોઈએ. ડાંગ જિલ્લાનું જિલ્લા મથક કયું છે? ડાંગ જિલ્લાનું જિલ્લા મથક કયું હતું? આહવા. તો અહીં જવાબમાં લખીશું આહવા. જોડણી ખાસ ધ્યાન રાખવી. બીજો છે સવાલ, ગુજરાતનો વિસ્તારમાં સૌથી નાનો જિલ્લો કયો છે? શું જવાબ આવશે? ડાંગ. અહીં જવાબમાં લખીશું ડાંગ. વડનગર કયા જિલ્લામાં આવેલો તાલુકો છે? વડનગરનો તાલુકો કયો? તો મહેસાણા. જવાબ દરમિયાન લખીશું મહેસાણા. વેરાવળ કયા જિલ્લાનું જિલ્લા મથક છે? વેરાવળ જિલ્લા મથક કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબમાં લખીશું ગીર સોમનાથ. આગળનો સવાલ, ખંભાત કયા જિલ્લામાં આવેલો તાલુકો છે? ખંભાત તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? આણંદમાં. તો જવાબમાં લખીશું આણંદ. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જિલ્લા મથક કયું છે? કયું હતું? ખંભાળિયા. તો જવાબમાં લખીશું ખંભાળિયા. ગોધરા કયા જિલ્લાનું જિલ્લા મથક છે? એટલે ગોધરા જિલ્લા મથક કયા જિલ્લામાં આવેલું હતું? પંચમહાલ. તો જવાબ દરમિયાન લખીશું પંચમહાલ. આગળનું વાક્ય છે, આગળનો સવાલ છે, તાપી જિલ્લાનું જિલ્લા મથક કયું છે? તાપીનું જિલ્લા મથક કયું હતું? વ્યારા. આ પ્રશ્ન બે અહીં પૂરો થાય છે. હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન ત્રણ. નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. ગુજરાતનું પાટનગર પોરબંદર છે. શું વાક્ય સાચું છે વિદ્યાર્થી મિત્રો? હા કે ના? ના. કેમ? આપણને ખબર છે કે ગુજરાતનું પાટનગર કયું છે, તો પોરબંદર તો છે નહીં, ગાંધીનગર છે. તો આ વાક્ય કેવું કહેવાય? ખોટું. તો ખોટાની નિશાની કરીશું અહીં. આગળનો સવાલ છે, બારડોલી સુરત જિલ્લામાં આવેલો તાલુકો છે, સાચું કે ખોટું? હા. તો અહીં આપણે કરીશું ખરાની નિશાની. આગળ છે, સાબરકાંઠા જિલ્લાનું જિલ્લા મથક વિજયનગર છે, ના. આ વાક્ય કેવું છે? ખોટું. તો જવાબ દરમિયાન આપણે ખોટાની નિશાની કરીશું. આગળનો છે સવાલ, મોડાસા અરવલ્લી જિલ્લાનું જિલ્લા મથક છે. છે ને મોડાસા અરવલ્લી જિલ્લાનું જિલ્લા મથક? તો હા. તો અહીં આપણે નિશાન કરીશું સાચાની. હવે આગળ છે, ગુજરાતમાં 275 તાલુકાઓ છે, ના. આપણને ખબર છે કે તાલુકાઓ કેટલા છે? 250. તો આ વાક્ય કેવું કહેવાય? ખોટું. તો જવાબ દરમિયાન આપણે ખોટાની નિશાની કરીશું. આગળનો સવાલ છે, સાણંદ તાલુકો અમદાવાદ જિલ્લામાં આવેલો છે, હા. આ વાક્ય સાચું છે. તો અહીં આપણે સાચાની નિશાની કરીશું. મહીસાગર જિલ્લાનું જિલ્લા મથક લુણાવાડા છે. આ વાક્ય કેવું છે? સાચું છે. તો અહીં આપણે સાચાની નિશાની કરીશું. ખેડા જિલ્લાનું જિલ્લા મથક ખેડા છે, સાચું કે ખોટું? ના. આ વાક્ય ખોટું છે. તો અહીં આપણે ખોટાની નિશાની કરીશું. હવે આ પાઠ વિશે આપણે માહિતી મેળવી, એનું સ્વાધ્યાય પણ આપણે જોયું. તો આ પાઠ એટલે કે સામાન્ય જ્ઞાન પાઠ 6માં શું હોમવર્ક મળ્યું? સ્વાધ્યાય પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 તમે તમારી સામાન્ય જ્ઞાન વિષયના નોટ કે ચોપડો જે બનાવ્યું હોય તેમાં સંપૂર્ણ રીતે સારા અને સુંદર અક્ષરે લખજો. આવજો.